રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે. તે સ્થિતિ જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી અહીંયા ઉતરાણ કરશે અને ઉતરાણ કર્યા બાદ તેઓ અહીંથી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, દેશના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે જશે અને ત્યાં જઈ અને ત્યાં ગયા બાદ ત્યાં પુષ્પાંજલિ કરશે. મહત્વની વાત છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. એક વર્ષ અગાઉની સ્થિતિ હતી કે જ્યારે પ્રધાનમંત્રી અહીં આવ્યા હતા અને લોકો માટે આ પ્રતિમાને ખુલ્લી મૂકી હતી. અનેક જે વર્ષો અનેક જે સમય છે તે સમય વીત્યા બાદ આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. વિવિધ જે મટીરિયલ્સ છે તેના દ્વારા આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે અને એ પ્રતિમા તૈયાર કરાયા બાદ આખરે તેને 31 ઓક્ટોબર 2018 રોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. લોકો માટે, લોકો જોઈ શકે તે માટે તેને લોકો સમક્ષ, દેશને તે આ અર્પણ કરવામાં આવી હતી. એ ઘડીને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને એક વર્ષની પૂર્ણતાના આરે હવે આ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે, તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી થઈ રહી છે ગુજરાત ખાતે, આ ઉજવણી થઈ રહી છે અને જેમાં દેશ સહિત વિશ્વની નજર છે. સેન્ટર ઓફ અટ્રેક્શન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલા માટે જગદીશ રહેશે કેમ કે પ્રધાનમંત્રી અહીં છે અને પ્રધાનમંત્રી જ્યારે અહીં આવ્યા છે એક એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જગદીશ, એકતા પરેડ યોજાશે અને તેમાં CISF છે, BSF છે, NDRF છે, SDRF છે, તે તમામ લોકોની અહીં એક પરેડ યોજાવાની છે. પરેડ જ્યારે યોજાશે તેમાં લગભગ 1 કલાકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી અહીં હાજરી પણ આપવાના છે આ કાર્યક્રમની અંદર. એ પરેડ તેઓ નિહાળવાના છે. વિવિધ અગ્રણીઓ પણ અહીં આવ્યા છે, દેશમાંથી અલગ અલગ અધિકારીઓ પણ અહીં આવ્યા છે. તે તમામ અધિકારીઓ અહીં આવશે. આજે પરેડ છે, એકતા પરેડ જે યોજાવાની છે તેનું તેઓ નિદર્શન કરવાના છે. દેશની કેવા પ્રકારની તાકાત છે, દેશની જે સુરક્ષા એજન્સીઓ છે તેની કેવા પ્રકારની શક્તિ છે, હાલનું જે દેશનું સૈન્ય છે એ કેટલે અંશે મજબૂત છે, ટેકનોલોજીની વાત કરવામાં આવે કે પછી અન્ય કોઈ પણ રીતે વાત કરીએ તો દેશની સૈન્યની તાકાત કેવા પ્રકારની છે, તે તાકાત આજે જોવા મળશે. એટલા માટે જ એકતા પરેડનું આયોજન કરવામાં આવે છે. જગદીશ, જે અહીં સંકલ્પ પણ લેવામાં આવશે, શાંતિનો સંકલ્પ લેવામાં આવશે, એકતાનો સંકલ્પ લેવામાં આવશે અને એ સંકલ્પના હેઠળ દેશને આગળ વધારવા માટેનું અભિયાન જે ચલાવવામાં આવી રહ્યું છે અને તે અભિયાન હેઠળ આખી આ પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નું જે હેલિકોપ્ટર છે તે હેલિકોપ્ટર આવી ગયું છે. ત્રણેય હેલિકોપ્ટર અહીં આવી ગયા છે અને જેના દ્રશ્યો અત્યારે TV9ના વ્યુઅર્સ જોઈ રહ્યા છે. સૌપ્રથમ તો SPGના કમાન્ડોઝ ઉતર્યા છે. હવે પ્રધાનમંત્રીને રિસીવ કરવા માટે તેમની ગાડીઓ પણ આવી રહી છે. પ્રધાનમંત્રી હવે અહીંથી ઉતરશે અને અહીંથી સીધા જ જવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. જગદીશ, એક મહત્વની વાત કહી શકાય, એક વર્ષ અગાઉ જે ઉત્સવનો માહોલ હતો અને તેવા જ પ્રકારનો ઉત્સવનો માહોલ આ વખતે પણ ચાલુ વર્ષે પણ ફરી યોજાઈ રહ્યો છે. અહીં બીજું એક કાર્યક્રમ છે પ્રધાનમંત્રીનો, તે કાર્યક્રમની અંદર જે પ્રોબેશનરી IAS, IPS અને IFS ઓફિસર છે તે તમામ લોકોની ટ્રેનિંગ જ્યારે યોજાઈ રહી છે તે ટ્રેનિંગમાં પણ પ્રધાનમંત્રી હાજરી આપવાના છે. જે પ્રોબેશનરી IAS, IPS અને IFS છે તે તમામ લોકો સાથે પ્રધાનમંત્રી વાતચીત પણ કરવાના છે અને વાતચીત કરી અને તેમને પ્રોત્સાહિત કરવાના છે. ખાસ કરીને કહી શકાય કે અત્યાર સુધીનો સિનારિયો જે રીતે જગદીશ મેં જાણ્યો છે ત્યાં સુધી જ્યારે પણ કોઈ પણ પ્રોબેશનરી IAS, IPS કે IFS હોય તેમણે તેમની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ જ્યારે પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત થતી હતી તો તેના માટે દિલ્હી ખાતે જે પ્રધાનમંત્રીનું રહેણાંક છે અથવા તો પ્રધાનમંત્રીનું કાર્યાલય છે ત્યાં જવું પડતું હતું અને ત્યાં જઈ અને તેમની સાથે વાતચીત કરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે એવું લાગી રહ્યું છે મસૂરી ખાતે જે ટ્રેનિંગ યોજાતી હોય છે પ્રોબેશનરી IAS, IPS અને IFSની તે ટ્રેનિંગ મસૂરી બાદ સૌ પ્રથમ વખત બહાર યોજાઈ રહી છે, એટલે કે આ ગુજરાત ખાતે યોજાઈ રહી છે અને જેનો શ્રેય અહીં જેનો જે સાક્ષી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે, કેવડિયા કોલોની બન્યું છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અને દ્રશ્યોની સાથે સાથે હું બીજી પણ વાત કરીશ. જગદીશ, કે જ્યારે પ્રોબેશનરી IAS, IPS અને IFS સાથે પ્રધાનમંત્રી વાતચીત કરવાના છે તેવા સંજોગોમાં તેમને સંબોધન કરી અને તેમને પ્રોત્સાહિત પણ કરવાના છે. એક ફોટો સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જગદીશ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે સ્ટેચ્યુ ઓફ જે યુનિટી વોલ છે તે યુનિટી વોલ ખાતે પ્રધાનમંત્રી આવશે. પહેલાં તો આ તમામ જે IAS, IPS અને IFS જે પ્રોબેશનરી
ઓફિસર્સ છે તે આવવાના છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી ત્યાં પહોંચશે અને તેમની સાથે ફોટો સેશન કરશે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રીએ હેલિકોપ્ટરમાંથી ઉતરાણ કરી લીધું છે અને અહીં જે હાજર અધિકારીઓ છે તે તમામ અધિકારીઓ સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે, શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે. અધિક ગૃહ સચિવ સંગીતા સિંહ પણ હાજર છે અને સાથે સાથે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પણ હાજર છે, જિલ્લા કલેક્ટર આઈ કે પટેલ પણ હાજર છે અને તમામ લોકો હવે જેમણે શુભેચ્છા મુલાકાત કરી છે, શુભેચ્છા પાઠવી છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી હવે અહીંથી રવાના થઈ રહ્યા છે. જે સ્થિતિ છે અત્યારની આપ જોઈ શકો છો તે પ્રમાણે પ્રધાનમંત્રી ગાડીમાં બેઠા છે અને ગાડીમાં બેસી અને ત્યારબાદ સીધા જ જવા રવાના થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. લગભગ 1.5 કિલોમીટર જેટલો રસ્તો છે, તે તમામ રસ્તા પર રોશની કરવામાં આવી છે જેથી રાત્રિ દરમિયાન એક એટ્રેક્શનનું કેન્દ્ર બની શકે. આ તમામ રસ્તા પર સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે વિશેષતાઓ છે તે વિશેષતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અલગ અલગ પ્રોજેક્ટ્સ અહીં ચાલી રહ્યા છે, એકતા નર્સરીની વાત કરીએ કે કેક્ટસ ગાર્ડનની વાત કરીએ, સફારી પાર્ક જે તૈયાર થઈ રહ્યું છે તેની વાત કરવામાં આવે કે પછી જે જે પ્રોજેક્ટ કે જે ભવિષ્યમાં પણ હાથ ધરાનાર છે, ખલવાણી ખાતે જે રિવર રાફ્ટિંગ છે, વિવિધ જે સુવિધાઓ અહીં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે, સાયકલિંગની સુવિધા હોય કે પછી અન્ય કોઈ સુવિધા હોય, તમામ સુવિધા અંગેના પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. એક રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે તંત્રએ ખૂબ બધી મહેનત કરી છે, પ્રધાનમંત્રીને ખુશ કરવા માટેની આ મહેનત એક રીતે કહી શકાય જગદીશ. અને એ પ્રકારની મહેનત આજે ફળીભૂત કદાચ થઈ રહી છે. અધિકારીઓ પણ અંદર અંદર ખુશ એટલા માટે જશે કેમ કે તેમની મહેનત આજે રંગ લાવવાની છે. આ પ્રધાનમંત્રી આ બધું જોશે એટલે ખુશ થશે તેવું પણ તેમનું માનવું છે. એટલે જે સ્થિતિ છે અને સ્થિતિના અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી અત્યારે અહીંથી રવાના થઈ રહ્યા છે. સમગ્ર જે રસ્તો છે 1.5 કિલોમીટરનો જે રસ્તો છે તે તમામ રસ્તા પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. દરેક 500 મીટરના અંતરે એક આઈપીએસ કક્ષાના અધિકારી બંદોબસ્ત કરી રહ્યા છે. ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો અહીં બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યો છે જગદીશ. જે અનેક કોન્સ્ટેબલ અનેક જિલ્લામાંથી અહીં આવ્યા છે, મહિલા પોલીસ કોન્સ્ટેબલની વાત કરવામાં આવે કે હોમગાર્ડ્સની વાત કરવામાં આવે, અહીં આવ્યા છે અને જેમને દિવસ રાત શિફ્ટ વાઇઝ તેમને બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે.